रक्षाबंधन ने आड़े हवे गणतरी ना कलाको ज बाकी छे त्यारे तेहवार ने लईने राखड़ी ना वेपारीओ द्वारा बजार मा अवनवी राखड़ीओ लावामां आवती होय छे। दर वर्ष करता कंईक नवी ज राखड़ीओनी वेरायटीओ वेपारीओ द्वारा मार्केटमां मूकवामां आवती होय छे। त्यारे आ वखते पण सूरतना विविध ज्वेलर्स द्वारा विशिष्ट प्रकारनी राखड़ीओ बजारमां मूकवामां आवी छे। शहेरना मोटा ज्वेलर्से डायमंडनी अलग अलग वेरायटी बजारमां मूकी छे, જેમાં એકદમ નાના કદના ડાયમંડનો ઉપયોગ કરીને આકર્ષક દેખાવ અને ચમક આપતી રાખડીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અહીં રુદ્રાક્ષનો ઉપયોગ કરીને તેના પર ગોલ્ડ ચડાવીને તૈયાર કરેલી રાખડીઓની સાથે સાથે બ્રેસલેટવાળી રાખડીઓ પણ જોવા મળી રહી છે। હવે વાત કરીએ રાખડીઓની કિંમતની, તો ડાયમંડ ગોલ્ડ સહિતની રાખડીઓ 200 રૂપિયાથી લઈને 1,00,000 રૂપિયાથી પણ વધુની રાખડીઓ જ્વેલર્સને ત્યાં ઉપલબ્ધ છે। જો કે આ રેન્જ કરતા પણ વધુની ડિમાન્ડ હોય તો તેવી રાખડીઓ પણ ઓર્ડર આપતા જ્વેલર્સ બનાવી આપે છે। અમારી પાસે 200 રૂપિયાથી લઈ અને નો લિમિટ સુધીની રાખડીની વેરાયટીઓ છે। લોકો હવે ચાંદીની રાખડી પસંદ કરે છે, સોનાની રાખડી પસંદ કરે છે અને હીરાની રાખડી પસંદ કરે છે। આ રાખડીનો 2-in-1 પર્પઝ હોય છે। અત્યારે પેન્ડલ તરીકે, અત્યારે રાખડી તરીકે ઉપયોગ કરે છે અને ભવિષ્યમાં એનો પેન્ડલ તરીકે ઉપયોગ થતો હોય છે। અને આ સિવાયની જે સાદી રાખડી છે જેની પર ગોલ્ડનું કોટિંગ આવે છે, એવી પણ અમારી પાસે અહીં રાખડીઓ છે। રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલ સોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલ્યું પવિત્ર પ્રતીક છે। આવા અનેરા પર્વને ખરેખર યાદગાર બનાવવા માટે બહેનો પણ કંઈક અલગ કરવા માંગે છે, જેથી આ વર્ષે રક્ષાબંધનને યાદગાર બનાવવા માટે બહેનોની પસંદગી ડાયમંડની રાખડીઓ પર વધુ જોવા મળી છે। મેં રક્ષાબંધનની શોપિંગ કરવા આવેલી છું મારા ભાઈ માટે, તો હું દર ફેરી છે ને મારો ભાઈ મને કંઈ અલગ અલગ ગિફ્ટ આપે, તો મેં એવું વિચાર્યું છે કે આજે હું કંઈ એના માટે અલગ કરું, તો અહીંયા મેં છે ને રાખડીની શોપિંગ કરવા માટે અહીંયા આવી છું, તો એટલે રિયલ ડાયમંડની, તો મેં લાઈફ ટાઈમ મને યાદ રહી કે મારી બેને મને રિયલ ડાયમંડની રાખડી આપેલી। તહેવારો આપણી સંસ્કૃતિની પરંપરા છે, એમાંય ખાસ કરીને રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે। ત્યારે ભલે પછી રાખડીઓની કિંમતમાં 15-20% જેટલો વધારો થયો હોય, તો પણ આ પવિત્ર તહેવાર પર કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી। પ્રવીણ ચાવડા, VTV સુરત।